नमस्कार विद्यार्थी मित्रों, धोरण बे गणित। नीचे चोरस में क्रिकेटोना रन आप्या छे, तेमा जो आवी निशानी होय ने चोरस जेवी, जो लंब चोरस जेवी छे, लंब चोरस निशानी होय एना केटला रन? 10 रन। अने त्रिकोण बराबर 1 लई केटला रन कर्या ते लखो। जोजो જેટલા ચોરસ છે એ બધા 10, કેટલા? 10 રન લેવાના। જો આ 10 થયા, આ 10 થયા, અને આ 10 થયા, એટલે 10 ને 10 20, 20માં 10 નાખીએ તો 30। હવે ત્રિકોણ હોય ને આ કેટલા લેવાના? 1, તો આ 1 થયો અને આ 1 થયો। રેડી? જોજો આગળ વધીએ છીએ આપણે। 30 31 ને 32, તો રોહિતે કેટલા રન કર્યા? 32, બરોબર। ચલો તમને કીધું એ પ્રમાણે કે ચોરસ, લંબ ચોરસ જે છે એ 10 રન ગણવાના અને ત્રિકોણમાં 1 રન ગણવાનો। તો જો આ લંબ ચોરસ આવ્યું, ચલો અહીંયા 10 ગણ્યા, આ લંબ ચોરસ આવ્યું અહીંયા 10 ગણ્યા, આ લંબ ચોરસ આવ્યું અહીંયા 10 ગણ્યા, આ લંબ ચોરસ આવ્યું અહીંયા 10 ગણ્યા। તો 10 કેટલી વાર થયા? 1 વાર 2 વાર 3 વાર 4 વાર। તો 10નો ઘડિયો કેટલી વાર બોલવાનો? 4 સુધી। 10 એકા 10 10 2 20, 10 તેરી 30, 10 ચોક 40। તો આ ચોરસ તો 40 થયા, 40 રન થયા। હવે ત્રિકોણ ગણો, ત્રિકોણમાં 1 2 3 અને 4, તો 10 કેટલા થયા હતા? 40, 40 ને 1 41 42 43 ને 44। વિરાટે કેટલા રન કર્યા? 44। રેડી? ચલો હવે સુરેશે કેટલા રન કર્યા? જોજો લંબચોરસમાં 10 10 10 10 અને 10, તો 10 5 50, 10 કેટલી વાર છે? 5 વાર, 1 2 3 4 ને 5, તો 10 5 50, 50માં 1 નાખવાનો એટલે 51, ત્રિકોણ એટલે 1, બરોબર। હવે આગળ વધીએ છીએ। હાર્દિકે કેટલા કર્યા? તો કે લંબચોરસ 10, 10 કેટલી વાર છે? 2 વાર, 10 2 20, 20 ને 1 21, 22 23 24 ને 25 રન કર્યા। રેડી? બરોબર છે। ચલો આગળ વધીએ છીએ। કેટલા રૂપિયા છે એ ગણવાના છે અને લખવાના છે। જો તો 10ની નોટ કેટલી છે? 1 2 3 4 5 ને 6, તો 10 ગુણ્યા કેટલા કરવાના? પહેલાં 6, તો 10 6 60, 60માં 5 નાખો, 5નો સિક્કો છે, 60 ને 5 65, 65માં 2 રૂપિયાનો સિક્કો છે, આ 65માં 2 નાખો એટલે 67, 67 ને 1 68, 68 રૂપિયા છે, 6 8 68 રૂપિયા છે। રેડી? ચલો અહીંયા જોજો 10ની નોટ કેટલી? 1 2 3 4 ને 5, તો 10 ગુણ્યા 5 બરાબર 50। હવે 5 ને 5 10, 10 ને 2 12, 12 ને 1 13, 14 15 ને 16, તો 50માં 16 નાખવાના, સિક્કા બધા છે ને 16 રૂપિયાના છે, એટલે 0માં 6 નાખો એટલે 6 5 ને 1 6, તો કેટલા રૂપિયા છે? 2 6 66 રૂપિયા છે। રેડી? ચલો આગળ વધીએ છીએ। હવે જોડકા જોડવાના છે ભાઈ, બરોબર। જોજો 62, 6 બગડે 62, તો મને તો આ દેખાય, જો 6 દશક 2 એકમ, જો આ બગડો છે ને એ એકમ થયો, આ 6 છે ને એ દશક થયો, બરોબર। આમને આમની સાથે જોડી દેવાનું। રેડી? ચલો 5 2 9 59, તો 5 દશક 9 એકમ, જાય 9 એકમ, 5 દશક। રેડી? ઓકે ચલો જોજો 46, 4 દશક 6 એકમ, તો આમને આમની સાથે જોડવાનું। રેડી? ચલો આગળ વધીએ છીએ। તગડે સાકડે 37, 37
तो 3 दशक 7 एकम। 25मा बगड़े 5 वें तो 2 दशक 5 एकम। बराबर अहीं जोजो केटला छे तगड़े आठड़े 38, तो 30मा 8 नाखीए तो ज 38 थाय, तो आपने आनी साथे जोड़वा। छगड़े तगड़े 63, 60+3 54, बराबर 50 માં 4 નાખીએ એટલે 54, બરોબર। ચલો આગળ વધીએ છીએ, 40, તો 40 માં 0 નાખીએ, તમારી પાસે 40 રૂપિયા હોય ને, કોઈક 0 રૂપિયા આપે તો, કાંઈ ન આપે તો, તો કેટલા વધે? 40 જ વધે, એટલે 40+0। 40માં 0 નાખીએ તો 40 જ વધે, એટલું યાદ રાખવાનું। કોઈ પણ રકમમાં 0 તમે પ્લસ કરો એટલે 0 જ, સોરી, જે રકમ હોય એ જ રહે, બરાબર। ચલો આગળ વધીએ છીએ, 21માં, તો કે બગડે એકડે 21માં 20માં 1 નાખીએ એટલે 21 થાય, બરાબર છે, બરાબર। આગળ વધીએ છીએ, કોઠો આપેલો છે, શાળાના ધોરણવાર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, એમાં 10-10ની ટુકડીઓ બનાવવાની છે અને તે માટે ખૂટતી વિગતો પૂરી કરવાની છે। આપણે આગળ પણ એકવાર આવું કોષ્ટક જોઈ ગયા છીએ। હવે ધોરણ 2માં છે ને 48ની સંખ્યા છે, તો 10-10ની કેટલી ટુકડી બને? 10, 20, 30 ને 40। 50ની બને નહીં, કેમ કે 48 છે એટલા માટે, તો 10-10ની ટુકડી કેટલી બને? 4। બાકી રહેતા વિદ્યાર્થી કેટલા? તો કે 8। 40 તો આમાં આવી ગયા, 8 બાકી રહે। હવે 52માં, તો કે 5 ટુકડી બને 50ની અને 2 બાકી રહે। 36માં શું થાય? 3 ટુકડી 10ની બને અને 6 બાકી રહે। 59માં શું થાય? તો કે 5 ટુકડી બને 50ની અને 9 બાકી રહે। હવે ટોટલ જોજો, 5 ને 4 9, 9 3 12, 12માં 5 નાખો એટલે 17, આમાં 8 ને 2 10, 10 ને 6 16, 16 ને 9 25, બરાબર। જોજો હવે આગળ વધીએ છીએ, 3 2ની 10-10ની કેટલી ટુકડીઓ બને અને ખાલી જગ્યા અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? 3 2માં જો ટુકડી કેટલી બની? 4, તો ખાલી જગ્યા એમ લખવાનું 4। વિદ્યાર્થીઓ બાકી રહે કેટલા? તો કે 8। રેડી, ચલો 3 5ની 10-10ની કેટલી ટુકડીઓ બને? 3 5ની 10-10ની ટુકડીઓ કેટલી બને? તો કે 5। બાકી રહે કેટલા? તો કે 9। 3 5નું જોવાનું આ રહ્યું। 3 10ની કુલ કેટલી ટુકડીઓ બને? 10-10ની કુલ કેટલી ટુકડીઓ બની? 10-10ની કુલ કેટલી ટુકડી બની? 17 બની ને, અહીં લખવાનું 17। જોજો, બાકી રહેલા કુલ વિદ્યાર્થીઓની 10-10ની કેટલી ટુકડીઓ બને અને ખાલી જગ્યા અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? જો આ બાકી રહેતામાં કેટલા થયા છે? 25, તો 25ના 10-10ની ટુકડી કેટલી બને? 2। બાકી કેટલા વધે? 5। રેડી, ચલો આગળ વધીએ છીએ, કોયડા ઉકેલો। 1 થેલીમાં 2 ચોકડા 44 જાંબુ છે, તેના 10-10ના કેટલા જૂથ બને અને કેટલા જાંબુ છૂટા રહે? જો હવે આપણે કરવાનું છે 44નું, તો 44નું કેવી રીતના કરવાનું? મેં તમને કીધું 10નો કરીએ, 10 1 10, 10 2 20, 10 13 30, 10 4 40, 40 થઈ ગયા એટલે કેટલી ટુકડી બની? 4। હવે 40 થઈ ગયા, હવે 40માં કેટલા નાખો? 44 થાય, તો કે 4। તો શું કરવાનું જોજો, 10 10ના 4 જૂથ બને અને 4 જાંબુ છૂટા રહે, આવું થાય, બરોબર। ચલો આગળ વધીએ છીએ, 1 ટોપલીમાં 5 ચડે 9 69 મણકા છે, આ મણકામાંથી 10-10ની કેટલી માળા બને અને કેટલા મણકા છૂટા રહે? જોજો, તો આપણે 59 કરવાના છે, તો 10નો ઘડિયો બોલવાનું ચાલુ, 10 1 10, 10 2 20,
दस तेरी तीस, दस चौक चालीस, दस पंचा पचास। जो 50 तो थी गया, 10 6 तो 60 थाय, ये तो न हाले। अरे टुकड़ी के लिए बनी 5, बराबर है। तो 10 10 नी 5 माड़ा बने। छूटा मणका केटला रिये? 9। 9 बराबर छूटा मणका, आवू थाय, बराबर छे। सरस, चलो विद्यार्थी मित्रों आवजो।